મહેસાણા જિલ્લામાં જિલ્લા કલેક્ટરની વિશેષ ઉપસ્થિતિમાં વિશ્વ તમાકુ નિષેધ દિવસની ઉજવણી કરાઈ. વિશ્વ તમાકુ નિષેધ દિવસ એ વિશ્વભરમાં દર વર્ષે 31 મેના રોજ મનાવવામાં આવે છે. દર વર્ષે જનજાગૃતિ માટે અલગ અલગ થીમ પર વિશ્વ તમાકુ નિષેધ દિવસની ખાસ ઉજવણી કરવામાં આવી રહી છે, જે અંતર્ગત આજરોજ મહેસાણા શહેરના રાજમાર્ગો પર વિશ્વ તમાકુ નિષેધ દિવસ અંતર્ગત જિલ્લા કલેક્ટર એમ નાગરાજને કલેક્ટર કચેરીથી રેલીનું પ્રસ્થાન કરાવ્યું હતું. આ રેલી બાદ જૂના બસ સ્ટેન્ડ પર આરોગ્ય અને જનજાગૃતિ વિશે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે જિલ્લા કલેક્ટર એમ નાગરાજને જણાવ્યું હતું કે તમાકુ ઉદ્યોગથી બાળકોના જીવનમાં થતો હસ્તક્ષેપ બચવાની થીમ સાથે આજે સમગ્ર વિશ્વ આ દિવસની ઉજવણી કરી રહ્યું છે, ત્યારે બાળકો આવતીકાલના રાષ્ટ્રનું ભવિષ્ય છે. તેઓને આ પ્રકારના વ્યસનોથી બચાવવાની જવાબદારી આપણા સૌની છે. જિલ્લા કલેક્ટર એમ નાગરાજને ઉમેર્યું હતું કે તમાકુના કારણે શરીર પર થતી ઘાતક બીમારીઓથી બચવા માટે જનજાગૃતિ જરૂરી છે. આ દિવસની ઉજવણી સાર્થક બનાવવા તમાકુની ખરાબ અસર બાબતે ચર્ચા કરી નાગરિકોની સુખાકારી માટે ખાસ પ્રયત્નો કરીએ તેમ જણાવ્યું હતું. જિલ્લા વિકાસ અધિકારી ડૉક્ટર હસરત જૈસ્મીની તમાકુની ગંભીર અસરોથી જાગૃતિ માટે જિલ્લા ટોબેકો સેલ ઘણા પ્રયત્નો કરી રહ્યા છે. આપણા આરોગ્યનું ધ્યાન રાખીને તમાકુથી દૂર રહીએ, આ માટે સમાજમાં પણ નાગરિકોને અવગત કરીએ તેમ જણાવ્યું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે વર્ષ 2024 માટે વિશ્વ તમાકુ નિષેધ દિવસની થીમ પણ ખાસ છે. વિશ્વ તમાકુ નિષેધ દિવસ 2024ની થીમ એટલે કે બાળકોને તમાકુ ઉદ્યોગના હસ્તક્ષેપથી બચાવવાનો છે, જ્યારે 2023ના વિશ્વ તમાકુ નિષેધ દિવસની થીમ વી નીડ ફૂડ નોટ ટોબેકો હતી. વિશ્વ આરોગ્ય સંસ્થા WHOના સભ્ય રાષ્ટ્રોએ 1987માં વિશ્વ તમાકુ નિષેધ દિવસની રચના કરી હતી, જેનો ઉદ્દેશ તમાકુના રોગચાળા અને તેનાથી થતા અટકાવી શકાય તેવા મૃત્યુ અને રોગ તરફ વિશ્વનું ધ્યાન દોરવાનો હતો. આ દિવસનો આશય તમાકુના ઉપયોગના બહોળા વ્યાપ અને આરોગ્ય પરની નકારાત્મક અસરો પર ધ્યાન દોરવાનો છે. મહેસાણા આરોગ્ય તંત્ર દ્વારા મહેસાણા શહેરમાં તમાકુ નિષેધ દિવસ અંતર્ગત રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રેલીમાં જાગૃતિ વિષયક ભવાઈ કાર્યક્રમ અને તમાકુ નિષેધ દિવસની શપથ લેવામાં આવ્યા હતા. આ ઉપરાંત જૂના બસ સ્ટેન્ડ ખાતે આરોગ્ય જાગૃતિ કાર્યક્રમમાં વિવિધ આરોગ્યલક્ષી જાગૃતિ કાર્યક્રમો પણ યોજાયા હતા. ફેદ ફાઉન્ડેશન વડોદરાના સહયોગથી આયોજિત કાર્યક્રમમાં જિલ્લા આરોગ્ય અધિકારી ડૉક્ટર મહેશ કાપડિયા, સિવિલ સર્જન, આરોગ્ય અધિકારીઓ, ફેદ ફાઉન્ડેશનના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. ભાવિન ભાવસાર, JDSTV, મહેસાણા. આપણે સૌ જાણીએ છીએ કે 31 મે દર વર્ષે આંતરરાષ્ટ્રીય ટોબેકો દિવસ તરીકે ઉજવવામાં આવી રહી છે. એટલે તંબાકુની જે ઉદ્યોગ છે એના લીધે બાળકોની જીવનમાં જે હસ્તક્ષેપ થાય છે એનાથી અમને બચાવવાનું કામગીરી આ વર્ષનું થીમ છે. બાળકો આપણું ભવિષ્ય છે અને એમને તંબાકુની બુરી અસરથી બચાવવાનું અમારા સૌનું જવાબદારી પણ છે. આ નાના બુલકાઓ આ વ્યસનમાં પડીને પોતાનું જિંદગી અને પોતાનું સ્વાસ્થ્ય એને એના ઉપર નુકસાન ના થાય એના માટે આપણે એમને સમજણ આપીએ, એને અવગત કરીએ અથવા એમને સાવચેત કરીએ. અને તંબાકુના લીધે જે શરીર ઉપર મોટા લોકોને પણ જે અસર પડે છે એના લીધે ઓરલ કેન્સર અને અન્ય ઘાતક બીમારીઓ પણ થઈ શકે છે, જાનહાનિ પણ થઈ શકે છે અને એના લીધે પરિવારમાં પણ એનું બુરી અસર થઈ શકે છે. એ અસરમાંથી બચવા માટે આપણે ચાલો 31 મે તારીખે ટોબેકોને ક્વિટ કરવા માટે એક ટોલ ફ્રી નંબર જે આપવામાં આવેલી છે એની અંદર કોલ કરીને આપણું જે સપોર્ટ છે એને આપણે દર્જ કરીએ અને આજુબાજુના લોકોમાં, આપણા મિત્રવર્તુળમાં, આપણા સોસાયટીમાં અને સમાજમાં
દરેક જગ્યાએ આજની તારીખે ખાસ તંબાકુની જે બુરી અસર છે એના વિશે ચર્ચા કરીએ અને જે એના ઉદ્યોગ છે એ ઉદ્યોગના તરફથી બાળકોની જીવનમાં કોઈ અસર ના થાય અને એમનું જીવન સ્વસ્થ અને સુદૃઢ રહે એના માટે આપણે સૌ મળીને પ્રયત્ન કરીએ. 31મી તારીખે વર્લ્ડ નો ટોબેકો ડે છે અને 2024ની જો થીમ છે એના મુજબ આપણા જો યુથ છે અને ચિલ્ડ્રન છે તો એના બચાવ માટે ઘણા બધા પ્રયત્ન જો છે ડિસ્ટ્રિક્ટ ટોબેકો સેલ પણ કરી રહ્યા છે અને એ જ કહેવા માંગીએ છીએ કે ટોબેકોના યુઝ ઉપર નિયંત્રણ, ટોબેકો આપણા બધા જો એક્સપ્લોઇટ કરવાની જો ઇન્ડસ્ટ્રી છે એમાં આપણે આપણી રીતે આપણે કેવી રીતે એનો સ્ટોપ કરી શકીએ, ટોબેકોની કન્ઝમ્પશન ના થાય અને આપણા હેલ્થનું ધ્યાન રાખીને એ જ રીતે આપણી લાઈફની આગળ પ્લાનિંગ કરીએ કે આપણા લંગ્સ અને આ બધી જો આપણી સેફ્ટી છે એ એન્શ્યોર કરાવીએ, તો આપણા બધાનો જો પ્રયત્ન છે એમાં એ જ રહેશે અને આપણા જો વહીવટી તંત્ર છે એમાં ઘણા બધા પ્રયત્ન પણ ચાલુ છે કે ટોબેકો રિલેટેડ અવેરનેસ પણ કરી રહ્યા છે. એક રેલી પણ કરાવવાની છે અને એ રેલીમાં બધા લોકોએ ભાગ લેશે એ પણ અમારા તમારા માટે એક રિક્વેસ્ટ છે. સો એટ ધી એન્ડ લેટ અસ ઓલ બી હેલ્ધી, લેટ અસ ઓલ બી સેફ અને સે નો ટુ ટોબેકો.